આજે બ્રહ્માણીનગર માલીવાડ છાપરિયા વિસ્તારના લોકો કે જ્યાં કેટલાક વર્ષોથી વિકાસ ધીમી ગતિએ થાય છે. હાલમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને સગવડ પંચાયતની અલગ પાસે બ્રહ્માણીનગર હજુ પંચાયત અલગ પડ્યા એક માસ પણ પૂરો નથી થયો. અહીં સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય સહિત રજૂઆતોના પરિણામો શૂન્ય છે. અહીં 3 બોર છે જેમાં 2 બોર ચાલુ હોવા છતાં 5 દિવસે પણ પાણી મળતું નથી અને પાણી આવે છે તો તે પણ રાત્રિના 2-2 વાગે. અમને સર અહીંયા બહુ તકલીફ છે. અમારે અહીંયા પાણીની 2-4 દિવસે પાણી આપે પછી નથી બી આપતા અને પાણી જો છોડે તો રાતના 1-2 વાગ્યા સુધી આવે તો અમે પછી રાત્રે ઉજાગરા કરવા પડે, બચ્ચાઓને પરેશાન કરવા પડે અને અમને બહુ તકલીફ પડે પાણી ગરમીના દિવસોમાં. અને રોડની ને લાઇટની તો હમણાં વ્યવસ્થા થઈ છે અને રવિ બાપુ એ હમણાં એમને પોતાના ખર્ચે અમારે પાણી મોકલાવે છે. એમાં બી અમારે અંદર ઘર્ષણ થાય છે બહેનોને અને અમને બહુ તકલીફ પડે છે પાણીને. એના માટે વિનંતી કરીએ છીએ કે અમારે આ પાણીને સોલ્યુશન કરવા વિનંતી આપને. પાણીને લઈને સ્થાનિકોમાં ટેન્કર આવે ત્યારે પડાપડી થાય છે. આ ટેન્કરો પર તાલુકા સદસ્ય દ્વારા રાહત દરે આપવામાં આવે છે. આ સમગ્ર પાણીનો મામલો પંચાયત દ્વારા વહીવટ યોગ્ય કરવામાં આવતો નથી જેને લઈને તલાટી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે બોર ચલાવવા વીજ કનેક્શન આવે ત્યારે પાણીની સમસ્યાનો હલ આવશે. બ્રહ્માણીનગર પાણી ચાલુ જ છે બોરોમાં, પણ જે નવા બોર કર્યા ને એમાં 2 કનેક્શન બાકી છે અને ઉનાળાના કારણે પાણી ઓછું થવાના કારણે પ્રોબ્લેમ છે, પણ એ ઝડપી સોલ્યુશન લાવી દેવું છે. બરાબર, લોકોની તકલીફ દૂર થઈ જાય એવી વ્યવસ્થા કરી દઈએ છીએ. અંદાજ નિરીક્ષ કનેક્શન આવી ગયું તો ઝડપી પતી જાય એવું છે. બાકી બીજી વ્યવસ્થા સારી રીતના કરાવી દઈએ છીએ, જે પાણી વહેલું મળે પછી વહેલું છોડું મોડું આપું છે બંધ કરીએ એ રીતની વ્યવસ્થા કરાવું છું. છેલ્લા 1 વર્ષથી મારા મત વિસ્તારમાં સૌગઢ ગ્રામ પંચાયત હસ્તક આવેલ બ્રહ્માણીનગર માલીવાડ છાપરિયામાં ખરેખર છેલ્લા 1 વર્ષથી પાણીની બહુ ખૂબ જ મોટી સમસ્યા છે અને સમસ્યાનું ધ્યાન ઉપર લઈને મેં રજૂઆત કરતા જલભવનમાં રજૂઆત કરી હતી તો સરકારશ્રીનો પરિપત્ર હોય કે નર્મદાનું પાણી તમામ ગામોમાં પહોંચાડવું એના અનુસંધાનમાં મેં જલભવનમાં કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરતા કાર્યપાલક ઇજનેરશ્રીએ તાત્કાલિક નર્મદાનું પાણી ના આવી શકે હોય તમને ટેમ્પરરી પાણીનો બોર કરી આપું છું તો જલભવન દ્વારા પાણીનો બોર પણ કરાવી આપ્યો. છેલ્લા 1 વર્ષથી અણઆડતના લીધે ભ્રષ્ટ વહીવટના લીધે છેલ્લા 1 વર્ષથી પાણીના બોર પણ બંધ છે, એમાં મોટર પણ ઉતારવામાં નથી આવ્યું કે લાઇટનું કનેક્શન પણ લેવામાં નથી આવ્યું. બીજું જલભવનમાં રજૂઆત કરી હતી તો 2 મહિના પછી તમને જૂથ યોજનાનું પાણી મળશે. એનો 2700 મીટર જેટલું આરટીઓ ઓફિસથી બ્રહ્માણીનગર સુધીનું સર્વે કરાય 2700 મીટર થતું હતું, પણ આજ સુધી કયા કારણસર એ પણ પાણી નથી આવ્યું અને ખરેખર ગામના અંદર બહુ મોટી તકલીફ છે. ગામના અંદર 8-8, 10-10 દિવસે પાણી પહોંચાડવામાં આવે છે, છતાંય ગરીબ લોકોના જોડે પૈસા ના હોય તો પાણીના ટેન્કરો પણ એક નિસ્વાર્થ ભાવે ગામજનોની એક કમિટી બનાવી અને નિસ્વાર્થ ભાવે ઓછા પૈસે પાણીના ટેન્કર પણ આપણે ચાલુ કરાવ્યા છે. તો મીડિયા દ્વારા મારી એટલી વિનંતી કે જલભવન જેમ બને એમ જલ્દી નર્મદાનું પાણી એની લાઇન નાખી અને પાણી પહોંચાડે અને જે તાત્કાલિક આ બોર બંધ છે તલાટીશ્રી તથા વહીવટદારશ્રી તાત્કાલિક બોર ચાલુ કરાવી અને પાણી પબ્લિક સુધી પહોંચાડો એવી અપીલ. જો કે નર્મદાનું પાણી આપવા આ ગામ માટે પાણીની પાઇપ લાઇનો નાખવા માટે પણ સર્વે પણ હાથ ધરાયું હતું પણ પાણી આજ દિન સુધી પહોંચ્યું નથી. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.